नमस्कार मित्रों, मैत्रक अने अनुमैत्रक काल दरमियान गुजरातनी अंदर घणा बधा राज्यों उदय थयेलो, एमानुं एक महत्वनुं राज्य एटले सैंधव राज्य। तो मित्रों, आजना वीडियो में आ सैंधव वंशनी वात करवी छे। आठमी सदीनी आजूबाजू सौराष्ट्रना पश्चिम भाग में आ सैंधव वंशनुं राज्य स्थपायुं होवानुं अनुमान लगावामां आवे छे, जेनुं पाटनगर हुमली हतुं। हुमलीने ए समयनी अंदर भूतामिलिका तरीके ओळखवामां आवतुं अने सैंधव वंशनुं राजचिह्न मत्स्य हतुं। एटले सैंधव वंशना शासको पोताना राजचिह्नी अंदर माछलीने स्थान आपता। सैंधव वंशना शासको पोताने पांडवोना समकालीन सिंध प्रदेशना शासक सिंधुराज जयदत्तना वंशजो माने छे। सैंधव वंशनो प्रथम शासक अहिवर्मा पहेलो सिंधनी अंदर पोतानुं राज्य चलावतो होय छे, ज्यां एणे महाराजनुं बिरुद धारण करी अने પોતાનું શાસન ચલાવેલું। ત્યાર પછી એના દાન શાસન પરથી ઉલ્લેખ મળે છે। અહિવર્મા પહેલાનો પુત્ર પુષ્યણ ઈસવીસન 711ની અંદર સિંધમાં થયેલા અરબી ઉપદ્રવને કારણે વતન છોડી અને સૌરાષ્ટ્રમાં આવે છે। શરૂઆતની અંદર વલભીના મૈત્રક રાજ્યની અંદર મહાસેનાપતિ તરીકે ફરજ બજાવે છે અને ત્યાર પછી સૌરાષ્ટ્રની અંદર પોતાની સત્તા સ્થાપિત કરી અને શાસન ચલાવવાની શરૂઆત કરે છે। પછીનો શાસક અહિવર્મા બીજો, જે પુષ્યણનો પુત્ર હોય છે, એણે મહારાજનું બિરુદ ધારણ કરેલું હોય છે। આ ઉપરાંત એવો ઉલ્લેખ મળે છે કે કુબેરનગરમાંથી એક ભિક્ષુણીને એને ભૂમિદાન આપેલું। હવે આ કુબેરનગર એ સમયની અંદર કોડીનાર પાસે આવેલું હશે અથવા તો ધારી તાલુકાનું કુબડા ગામ હશે એવું ઇતિહાસકારો માને છે। ત્યાર પછીનો શાસક આવે છે પુષ્યદેવ। ઈસવીસન 735થી 750 વચ્ચે આ પુષ્યદેવનું શાસન હોય છે। પુષ્યદેવ છે એ અહિવર્મા બીજાનો પુત્ર હતો, એ મૈત્રક રાજા શિલાદિત્ય છઠ્ઠાનો સમકાલીન હતો। આ ઉપરાંત પુષ્યદેવના સમયની અંદર ઘૂમલીને રાજધાની બનાવવામાં આવેલી હતી। એટલે અત્યાર સુધીના સૈંધવ વંશના જે શાસકો છે એનું સૌરાષ્ટ્રની અંદર રાજ્ય તો સ્થપાયેલું છે, પરંતુ એનું રાજ્ય ક્યાં હતું, એની રાજધાની ક્યાં હતી એનો કોઈ ઉલ્લેખ મળતો નથી। પરંતુ પુષ્યદેવના સમયથી આપણને ઉલ્લેખ મળે છે કે એણે પોતાની રાજધાની ઘૂમલીને બનાવેલી, અને ઘૂમલીની અંદર સૈંધવ વંશના સ્થાપક હોવાથી આ પુષ્યદેવને જયદત્ત વંશેખર કહેવામાં આવે છે। એટલે આ મહત્વનો પોઈન્ટ છે કે પુષ્યદેવને જયદત્ત વંશેખર તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે એણે પોતાની રાજધાની ઘૂમલીની અંદર સ્થાપી છે એટલા માટે। ત્યાર પછીનો શાસક આવે છે કૃષ્ણરાજ પહેલો, જેનો સમયગાળો છે ઈસવીસન 750થી લઈ અને ઈસવીસન 770। એ પુષ્યદેવનો પુત્ર હોય છે, એણે મહાસામંત વગેરે જેવા 5 મહાબિરુદો એટલે કે પંચમહાશબ્દ ધારણ કર્યા હતા, એવો મહત્વનો શાસક હતો કૃષ્ણરાજ પહેલો। ત્યાર પછીનો શાસક આવે છે અગુક પહેલો, એ ઈસવીસન 770થી લઈ અને 790 વચ્ચે રાજા હોય છે, જે કૃષ્ણરાજ પહેલાનો પુત્ર હતો અને ઈસવીસન 788ની અંદર જ્યારે સિંધના આરબો વડે વલભી ઉપર આક્રમણ થયું ત્યારે સૈંધવ વંશનો શાસક હતો આ અગુક પહેલો। ત્યાર પછીનો રાજા આવે છે રાણક પહેલો, ઈસવીસન 790થી 810 વચ્ચે સૈંધવ વંશનો શાસક હતો આ રાણક પહેલો, અને રાણક પહેલો છે એ અગુક પહેલાનો પુત્ર હતો। એમનું ઘૂમલીમાંથી એક દાન શાસન મળેલું છે, જેની અંદર ઉલ્લેખ મળે છે કે રાણકે ભૂમિદાનની અંદર 75 વિષયનું એક ગામ છે એ બ્રાહ્મણને દાનમાં આપેલું। આ ઉપરાંત એના દાન શાસનમાંથી આપણને એ પણ ઉલ્લેખ મળે છે કે રાણી ક્ષેમેશ્વરી એની રાણી હતી। ક્ષેમેશ્વરી નામની રાણીનો ઉલ્લેખ આ દાન શાસન ઉપરથી મળે છે। ત્યાર પછી એની જે ભૂમિદાન આપેલું છે એનો પણ ઉલ્લેખ આપણને દાન શાસન ઉપરથી મળે છે। આ ઉપરાંત આપણને જાણવા મળે છે કે આ રાણક પહેલાને 2 પુત્રો હતા, જેનું નામ હતું કૃષ્ણરાજ અને જાયક। ત્યાર પછીનો શાસક આવે છે કૃષ્ણરાજ બીજો, ઈસવીસન 810થી લઈ અને 825 વચ્ચે આ કૃષ્ણરાજ બીજો શાસક હોય છે, એ રાણક પહેલાનો મોટો પુત્ર હતો। એની પ્રશસ્તિની અંદર એને ભરત, વૃકોદર, દિનકર વગેરે જેવી ઉપમા આપવામાં આવે છે। આ ઉપરાંત પ્રશસ્તિની અંદર કૃષ્ણરાજને પરાક્રમી, ઉત્સાહી, દૃઢ નિશ્ચયી, તેજસ્વી, સત્યાનુરાગી, પુણ્યશાળી અને માતૃભક્ત કહેવામાં આવે છે। ત્યાર પછીનો શાસક આવે છે અગુક બીજો। આ અગુક બીજો છે એ કૃષ્ણરાજ બીજાનો મોટો પુત્ર હતો, અને ઘૂમલીમાંથી ઈસવીસન 832નું એક દાન શાસન મળે છે, જેની અંદર ઉલ્લેખ મળે છે કે કૃષ્ણરાજ બીજાનો વારસો છે એ અગુક બીજાને મળેલો, પરંતુ એના પ્રતાપી કાકા જાયકે આ વારસો છે એ પડાવી લીધેલો, અને આ ઘટના છે ઈસવીસન 830ની આજુબાજુ બનેલી। તો કહી શકાય કે અગુક બીજાનું શાસન છે એ ખૂબ જ થોડા સમય માટે રહ્યું। ત્યાર પછીનો શાસક આવે છે જાયક પહેલો, ઈસવીસન 825થી લઈ અને ઈસવીસન 845 વચ્ચે આ શાસક હોય છે જાયક પહેલો, અને કૃષ્ણરાજ બીજાનો સાવકો ભાઈ હતો આ જાયક પહેલો। અગુક બીજા પાસેથી સત્તા મેળવી લીધેલી હતી આ જાયક પહેલાંએ ઈસવીસન 832ની અંદર સોમેશ્વર એટલે કે સોમનાથના બ્રાહ્મણને
પછત્રી વિષયમાં આવેલું એક ઢંક ગામ એટલે જેને આપણે અત્યારે ઢાંક તરીકે ઓળખીએ છીએ આ ગામ દાનમાં આપેલું એટલે દાન શાસનમાંથી આપણને ઉલ્લેખ મળે કે ઈસવીસન 832ની અંદર સોમનાથના એક બ્રાહ્મણને ઢાંક ગામ દાનમાં આપેલું એ વિષયમાંનું એક બીજું ગામ છે એ પણ એને દાનમાં આપેલું ભીનમાલના બ્રાહ્મણને તો આ બંને દાન શાસન આપણને જાહેર પહેલાંના સમયના મળેલા છે આ ઉપરાંત આપણને ઉલ્લેખ મળે છે કે આ બંને દાન શાસન છે એ એક શક લેખકે લખેલા છે પ્રશસ્તિની અંદર એના પુરુષાર્થ પરાક્રમ ધૈર્ય ઔદાર્ય ઐશ્વર્ય વગેરેની પ્રશંસા કરવામાં આવેલી છે એને બે પુત્રો હતા અગુક અને ચામુંડરાજ ત્યાર પછીનો શાસક આવે છે મિત્રો અગુક ત્રીજો જેનો સમયગાળો છે 845થી લઈને 870 વચ્ચેનો જ્યારે અગુક ત્રીજો છે એ સૈંધવ વંશનો શાસક હોય છે અગુક ત્રીજો જાહિક પહેલાંનો પુત્ર હતો એનું એક દાન શાસન મળ્યું નથી પરંતુ એના પુત્ર રાણકના દાન શાસનમાં અગુકની પ્રશસ્તિ આપેલી છે ત્યાર પછીનો શાસક આવે છે રાણક બીજો આ રાણક બીજો 870થી લઈ અને ઈસવીસન 880 વચ્ચે શાસક હોય છે જે અગુક ત્રીજાનો પુત્ર હતો અને ઈસવીસન 875-75નું એક દાન શાસન મળેલું છે જેની અંદરથી આપણને ઉલ્લેખ મળે છે કે એણે મંદિર અને મઠને દાન કરેલા એટલે આપણને રાણક બીજાના સમયનું દાન શાસન મળ્યું જે ઈસવીસન 875-75નું છે એ દાન શાસનની અંદરથી આપણને ઉલ્લેખ મળે છે કે એણે મંદિરો અને મઠોને ગ્રામદાન આપેલા અને આ ગામ છે એ સુવર્ણ મંદિરી વિષયમાં આવેલા હતા દાન શાસનનો દૂતક એટલે કે દાતા હતો યુવરાજ જાયક પણ રાણક બીજાનો વારસો છે ને એ રાણકના કાકા ચામુનરાજને મળેલો એટલે કે રાણક પછીના શાસક તરીકે ચામુનરાજ આવેલો પરંતુ આ જે દાન શાસન છે એ દાન શાસનની અંદર દાતા તરીકે યુવરાજ જાયકનું નામ કોતરાયેલું છે અને યુવરાજ રાજાની પહેલાં મૃત્યુ પામ્યું હશે અથવા તો ચામુનરાજે આ યુવરાજની સત્તા પડાવી લીધી હશે એવું અનુમાન ઇતિહાસકારો લગાવે છે કેમ કે રાણક પછીનો શાસક બને છે ચામુનરાજ ખરેખર બનવો જોઈએ જાયક ત્યાર પછી શાસક બને છે ચામુનરાજ જેનો સમયગાળો 880થી 885 વચ્ચેનો હોય છે ચામુનરાજ અગુક ત્રીજાનો ભાઈ હતો એનું કોઈ દાન શાસન મળ્યું નથી પરંતુ એના પુત્ર અને પૌત્રના દાન શાસનમાં એના પરાક્રમ યશ અને વૈભવની પ્રશંસા કરવામાં આવેલી છે ચામુનરાજ પછીનો શાસક આવે છે અગુક ચોથો ઈસવીસન 885થી લઈ ઈસવીસન 890 વચ્ચે આ અગુક ચોથો શાસક બને છે જે ચામુનરાજનો પુત્ર હોય છે ઈસવીસન 886-87ની અંદર સુવર્ણ મંદિરી વિષયમાંનું એક ગામ છે એ બ્રાહ્મણને દાનમાં આપેલું આવો આપણને ઉલ્લેખ એના દાન શાસન ઉપરથી મળે છે ત્યાર પછીનો શાસક આવે છે જાહિક બીજો ઈસવીસન 890થી ઈસવીસન 900 વચ્ચે એનું શાસન હતું એવું ઇતિહાસકારો માને છે અને અગુક ચોથાનો પુત્ર હતો આ જાહિક બીજો જાહિક બીજા પછીના રાજાની કોઈ માહિતી આપણને મળતી નથી અને જાહિક બીજાના સમયની અંદર આપણને બે દાન શાસન મળ્યા છે એક દાન શાસન મોરબીમાંથી મળેલું છે અને બીજું દાન શાસન છે એ ઘુમલીમાંથી મળેલું છે ઈસવીસન 905ના મોરબીના દાન શાસનની અંદર એણે બે બ્રાહ્મણોને દાન આપ્યું એવો ઉલ્લેખ મળે છે અને ઈસવીસન 915ના દાન શાસનમાં એણે નન્ન મઠિકાને સુવર્ણ મંદિરી વિષયમાંનું એક ગામ છે એ દાનમાં આપેલું એવો ઉલ્લેખ મળે છે આ મઠિકા છે એ ભીનમાલના નન નામના વેપારીએ બંધાવી હતી અને એ મઠિકા છે એ ઘુમલીની પુરુષોત્તમ મઠિકાની પાસે આવેલી હતી એવો પણ આપણને ઉલ્લેખ મળે છે આ ઉપરાંત તેની પ્રશસ્તિ પરથી જાણવા મળે છે કે એણે અશ્વદળ ગજદળ કટાર તેમજ કવચનો ઉપયોગ પણ યુદ્ધની અંદર કરેલો એટલે આવી રીતે સૈંધવ વંશનો જો અંતિમ શાસક હોય તો એ તો જાહિક બીજો અને સૈંધવ વંશનો પ્રથમ શાસક આપણે વાત કરીએ એમ અહિવર્મા પહેલો તો આવી રીતે સૈંધવ વંશની અંદર આવા ઘણા બધા શાસકો આવે છે અને જાહિક બીજા પછીના કોઈ શાસકોની માહિતી આપણને મળતી નથી તો આવા જ ગુજરાતના ઇતિહાસના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ કરો થેન્ક યુ